વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી હરિયોમ ગેસ એજન્સીને આજે પુરવઠા વિભાગ દ્વારા ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી છે આ એજન્સી અંગે ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ દ્વારા થોડા સમય પૂર્વે જ ગેસ ચોરીના સંચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા જે બાદ ફરીવાર પુરવઠા વિભાગનું ચેકિંગ આવતા એજન્સીને સસ્પેન્ડ કરવામાં આવી છે વડોદરા શહેરમાં ગૃહિણીઓ માટે જરૂરી રાંધણ ગેસના જથ્થામાં થઈ રહેલી ગેસ ચોરીના કારણે ઓછો પુરવઠો આવતા ગેસ સિલિન્ડર વહેલો પૂરો થઈ જતો હતો આ ગેસ ચોરી પાછળ કેટલા ગેસ એજન્સીના કર્મચારીઓ જવાબદાર છે જ્યારે કેટલાક કિસ્સામાં ગેસ એજન્સીના સંચાલકો પણ આ પ્રકારની ગેસ ચોરીને છાવરતા આવ્યા છે છે પરંતુ રાજકીય પીઠબળના કારણે તંત્રના હાથ આવી ગેસ એજન્સીના ગિરેબાન સુધી પહોંચતા નથી પરંતુ ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલ દ્વારા આવા તત્વોને ખુલ્લા પાડવાની મહિમ શરૂ કરવામાં આવી છે જેમાં હરિઓમ ગેસ એજન્સીના ગોડાઉનમાં ચાલતા ગેસ ચોરી કૌભાંડ અંગે સમાચાર પણ પ્રસિદ્ધ કરાયા હતા તેમ છતાં પુરવઠા તંત્રની આંખ ખુલી ન હતી અહીંથી નહીં અટકીને ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ દ્વારા ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન અને પેટ્રોલિયમ મંત્રાલયમાં પણ પત્ર લખીને પુરાવા સાથે જાણ કરી હતી જે ફરિયાદ બાદ ઇન્ડિયન ઓઇલ દ્વારા પણ સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન કરી આ બાબતે તપાસ કરવામાં આવી હતી થોડા સમય પહેલા ફરીવાર અહીં ગેસ ચોરીનું કૌભાંડ ઝડપાવા પામ્યું હતું જે બાદ પુરવઠા વિભાગ સફાળા જાગ્યું હતું પુરવઠા વિભાગ દ્વારા હરિયોમ ગેસ એજન્સી સામે મળી રહેલી વારંવારની ફરિયાદોને ધ્યાનમાં રાખી અને એજન્સીનો પરવાનો ત્રણ મહિના માટે મોકૂફ કરી દીધો હતો અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દર્શક મિત્રો વડોદરા શહેરમાં અનેક એવી એજન્સીઓ આવેલી છે જ્યાં હજી મોટા પ્રમાણમાં ગેસ ચોરી ચાલે છે ફેક્ટ ફાઇન્ડરની ટીમ દ્વારા આવી તમામ ગેસ એજન્સીઓમાં થતી ગેસ ચોરી અટકાવવા મુહિમ શરૂ કરાશે તંત્ર જાગૃત થાય કે ન થાય ગ્રાહકોએ જાગૃત થવાની જરૂર છે સિલિન્ડરમાં ગેસ ઓછો જણાય તો એજન્સીને ફરિયાદ કરવાના બદલે પુરવઠા વિભાગ અને તોલમાપ વિભાગનો સંપર્ક કરી ફરિયાદ કરવી જોઈએ અને ગેસ સિલિન્ડર લેતા પહેલા ઇલેક્ટ્રોનિક કાંટાથી વજનથી ખાતરી કરીને જ સિલિન્ડર લેવાનો આગ્રહ રાખવો જોઈએ ગ્રાહક જાગૃત થશે તો આપોઆપ ગેસ ચોરી બંધ થઈ જશે